નમસ્કાર મિત્રો, તો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પુત્રમાં. તો મિત્રો, આજે આપણે જાણીશું એક નવી યોજના વિશે, કુંવરબાઈનું મામેરું. તો મિત્રો, આ યોજનામાં કોને કોને લાભ મળશે, શું શું ડોક્યુમેન્ટ જોશે અને કોણ કોણ એપ્લાય કરી શકશે અને સહાયનું ધોરણ શું રહેશે, માપદંડ શું રહેશે, તે બધું જ આપણે આ વિડીયોમાં જાણીશું. તો સેટ સુધી બન્યા રહેજો અને મિત્રો, આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો જેથી આ યોજનાનો લાભ પણ વધુ ને વધુ લોકો લઈ શકે. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ આજની યોજનાનો વિડીયો. તો મિત્રો, આજની યોજના કુંવરબાઈનું મામેરું, જે આપણે જોઈએ કે તેમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો, તેમાં કન્યા અને વરના લગ્ન સમયનો ફોટો અને કન્યાના ફોટો જોશે, કન્યાનું અને યુવકનું આધાર કાર્ડ જોશે અને કન્યાના પિતા અથવા પિતા ન હોય તો તેના મમ્મી તેના આધાર કાર્ડ સાથે એક ફોટો જોશે અને સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો અને યુવકની જાતિનો દાખલો જરૂરી છે. મિત્રો, અહીંયા અરજદારનો રહેઠાણનો પુરાવો અને તેની સાથે વીજળી બિલ અથવા તે ભાડા કરાર, લાયસન્સ, ચૂંટણી કાર્ડની નકલ કોઈ પણ એક તેની સાથે જોડવાની રહેશે. કન્યાના પિતા અથવા વાલીની વાર્ષિક આવકનો દાખલો જોશે, કન્યાના જન્મ તારીખનો પુરાવો જોશે અને તેનો દાખલો અને યુવકનો જન્મ દાખલો જોશે. લગ્ન કંકોત્રી, લગ્ન નોંધણી જે કરાવી હોય આપણે તેનું પ્રમાણપત્ર, બેંક પાસબુક અને સોગંદનામું અને બાહેંધરી પત્રક આપવાનું રહેશે, જેની અમે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેશું. ત્યાં તમે જોઈ શકશો કે સોગંદનામું અને બાહેંધરી પત્રક કેવું હોય છે અને ક્યાંથી મેળવવાનું હોય છે. તો આ બધું જ અમે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દેશું. હવે મિત્રો, જોઈ લઈએ કે પાત્રતા તે આ સહાયનો લાભ લેવા માટે માપદંડ શું શું રાખ્યા છે. તો મિત્રો, આવક મર્યાદાનું ધોરણ અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 રાખ્યું છે અને તો જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હો તો અહીંયા 1,50,000 તમારું અહીંયા આવક મર્યાદા ધોરણ રહેશે. અને મિત્રો, આ યોજનાનો લાભ જો તમે એક ઘરમાંથી બે કન્યા સુધી લઈ શકશો, વધારે અહીંયા મળવાપાત્ર નથી. તો આ ખાસ તમારે નોંધ લેવી. મિત્રો, હવે જાણી લઈએ કે સહાયનું ધોરણ શું છે અને કેવી રીતે આપવામાં આવશે સહાય. તો મિત્રો, અહીં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી, એસસી, એસટી અને અન્ય ઘણા બધા જે આવે છે પછાત વર્ગના, તે લોકોને અહીંયા મળવાપાત્ર છે. મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો કે પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે ₹10,000ની સહાય ચેકથી ચૂકવવામાં આવશે. મિત્રો, લગ્ન થયાના 2 વર્ષની અંદર આ યોજના માટે અપ્લાય કરવાનું રહેશે. આ પણ એક ખાસ નોંધ લેવા જેવી છે. મિત્રો, અહીંયા પછી 2 વર્ષ પછી તમે અપ્લાય કરશો તો આ યોજનાનો લાભ નહીં લઈ શકો. તો આ ધ્યાન રાખવા જેવું છે. મિત્રો, અહીંયા આ અરજી માટે લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અથવા 18 વર્ષથી ઉપર અને યુવકની ઉંમર 21 વર્ષ અથવા તેની ઉપર હોવી જરૂરી છે. તો મિત્રો, આ નોંધ પણ તમે ખાસ ધ્યાનમાં લેજો અને લગ્નના 2 વર્ષમાં આ સહાય માટે અરજી કરાશે તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને અરજી કન્યાના નામે હોવી જરૂરી છે. તો મિત્રો, હવે આપણે બધું જાણી ગયા છે કુંવરબાઈના મામેરા વિશે. તો મિત્રો, આને અપ્લાય કઈ રીતે કરવું, રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું અને શું શું જરૂરી છે તે બધું જ અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દેશું. ત્યાંથી તમે રજીસ્ટ્રેશન અને આ યોજનાના લાભ લેવા માટે તમે ત્યાં વેબસાઇટે જઈ અને ફોર્મ ભરી શકશો ઓનલાઈન. તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક અને શેર કરવાનું નહીં ભૂલતા.